આજે આપણે ચિત્તાફળીમાં મિલી બગરનું નિયંત્રણ કેમ કરવું આપણી દેશી પદ્ધતિથી. તો જો મિત્રો, આ પંચપ્રાણી અર્ક બનાવેલો છે ગૌમૂત્રમાંથી, અને અજમા હળદર અને હિંગનું દ્રાવણ છે આ, એની અંદર મિક્સ છે. આ 5 થી 6 મહિના જૂનું છે, જે સુષ્યા જીવાત માટે અસરકારક છે. અને નાની ઈયળને પણ હાવ ઝીણી હોય તો નિયંત્રણ કરે છે. અને આ ગૌમૂત્ર છે, અને આ એક કેરોસીન છે, અને આ લીંબુ છે, અને બીજું એક આપણે એલોવેરા લાબરું કુવાર પાઠું આવે એક, એનો ઉપયોગ કરવાનો છે. તો પ્રથમ આપણે 5-6 લિટર પાણી લેવાનું, અને એમાં બધું દ્રાવણ મિક્સ સારી રીતે કરવાનું છે. તો આ દ્રાવણમાં આ પંચપર્ણનો અર્ક છે, અને અજમા હિંગ અને હળદરનું આ દ્રાવણ છે. તો આ દ્રાવણ 15 લિટરનો આપણે માપ પ્રમાણે પાણીમાં નાખવાનું, 500 ml નાખવાનું છે આ. અને ગૌમૂત્ર 500 ml, અને આ કેરોસીન છે એ ખાસ ત્યાં રાખવાની. આ 1 લિટરમાં 1 ટીપું, એટલે 15 લિટર પંપમાં 15 ટીપા નાખવાનું. અને આવા લીંબુ 4-5 નાખી દેવાના, એટલે કે 50 ml થી 100 ml એનો લીંબુનો રસ હોય તો એટલે હાલે. અને જે આપણું કુવાર પાઠું છે એ આનો રસ, કુવાર પાઠાનો લાબરાનો કે એલોવેરા 150 ml 15 લિટર પંપમાં 150 ml નાખવાનું, જે સ્ટીકરનું કામ કરશે અને રોગ જીવંત નિયંત્રણ પણ કામ કરતું હોય. આ વસ્તુ એલોવેરા ન મળે તો તમે 2 પડીકી શેમ્પૂની પણ નાખી શકો છો, અને અથવા તો કપડાં ધોવાનો પાવડર પણ ઉપયોગ કરી શકો છો. હવે આ દ્રાવણ 5 લિટર દ્રાવણને એકદમ સારું મિક્સ કરી 15 લિટર પંપમાં નાખી દેવાનું, બાકીનું પાણી ભરી દેવાનું 10 લિટર. પછી આપણે આ ચિત્તાફળના મિલી બગ માટે ઉપયોગ કરવાનો છે. અને આ દ્રાવણ ખાસ સીતાફળમાં જ ઉપયોગ કરવાનો કહું છું, બીજા પાકમાં થોડું જ હજુ કોઈ ટેસ્ટિંગ કરીને મિત્રો ઉપયોગ કરજો, નકર એની સાઈડ ઇફેક્ટ શું મળે છે, જે કેરોસીનની હિસાબે મળતી હોય છે, એટલે કેરોસીનનું પ્રમાણ ખાસ જાળવવાનું છે. આ મિલીબગ છે, સીતાફળમાં ફૂલ એટેક છે અત્યારે, તો આવાના 2-3 છંટકાવ કરવી એટલે આ નિયંત્રણ થઈ જાય છે સારી રીતે. ત્યારે આ પંપ મેં ભરેલો છે, તો એને આપણે અત્યારે જે શેડીઓ ફુવારો હોય નોઝલ પ્રેશરથી દેવાનું છે, જે જ્યાં મિલીબગનો એટેક છે એને, અને આ દવા સ્પર્શ થાય છે તો જ રિઝલ્ટ આવતું હોય છે, અથવા રિઝલ્ટ નથી મળતું, જે દવા અડશે એટલે મરી જાય છે. અને 4-5 દિના અંતરે 3 છંટકાવ કરો એટલે સંપૂર્ણ નિયંત્રણ થઈ જાય છે. આ રીતે પ્રેશર આપીને દઈ દેવાનું છે.
આ રીતે થડમાં પણ આખી દેવાની, એમાં હોય પછી કાકો સમરી જાય. આ રીતે બે ત્રણ છંટકાવ કરશું એટલે મિલીબગ સીતાફળમાં નિયંત્રણ થઈ જશે. અને જે આપણો મારી યુટ્યુબ ચેનલમાંથી એક વિડીયો છે નિમાસ્ત્ર, એમાં પણ ગાંગડા હિંગ અજમા અને હળદરના જે કેમ બનાવવું એની માહિતી આપેલી છે. તો તમે એ રીતે બનાવી આ પંચપર્ણી અર્ક બનાવી શકો છો. જો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. આ બે છંટકાવ એમાં મરી ગયેલા છે અને આ સાઈડ રહી ગયા છે, દવા સ્પર્શ થાય તો જ મરે છે. શક્ય હોય તો એલા વેરાનો લાબરાનો જ રસ વાપરવાનો અને કેરોસીન વધારે નહીં નાખવાનું, નકર એ પાંદડા પર અસર થતી હોય છે. તો એ ખાસ કાળજી રાખજો. અને લીંબુનો રસ 50 થી 100 ml વચ્ચેનો કોકાઓથી કોઈ નુકસાન થતી નથી. આ 15 લિટર પંપનું પ્રમાણ છે અને અન્ય કોઈ પાકમાં છંટકાવ કરવો હોય તો જરાક તમે થોડા જગ્યામાં ટેસ્ટિંગ કરીને જ ઉપયોગ કરવો, જેની માટે શું અસર થાય છે જોવું. અને આ માપ મેં અત્યારે કીધું એ સીતાફળી માટે છે. અને દરેક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સ વાંચવી એમાં બધી માહિતી લખીને પણ આપેલી છે.